आठ प्रकरण एक पाक उत्पादन अने व्यवस्थापन क्रॉप प्रोडक्शन एंड मैनेजमेंट। प्रकरण एक पाक उत्पादन अने व्यवस्थापन क्रॉप प्रोडक्शन एंड मैनेजमेंट। पहेलिया ने बूझो उनाड़ा मा तेमना काका ना घरे गया। तेमना काका एक खेडूत छे। एक दिवस तेओए खेतर मा केटलाक औजारो जोया, जेम के खुरपी, दातरणू, पावड़ो, हळ वगैरे। हूँ जानवा मांगू छू के आपणे आ औजारो नो उपयोग क्या अने केवी रीते करीए छीए। तमे अभ्यास करी चुक्या छो के बधा सजीवो ने खोराकनी आवश्यकता होय छे। वनस्पति पोतानो खोराक जाते बनावे छे। जो तमने याद छे कि लीली वनस्पति पोतानो खोराक केवी रीते तैयार करे छे? मनुष्य सहित बधाज प्राणियो पोतानो खोराक जाते ज बनाववामां असमर्थ छे। तो प्राणियो खोराक क्यांथी मेळवे छे? परंतु आपणे खोराक शा माटे खाईए छीए? तमे जाणो छो कि सजीवो खोराकमांथी प्राप्त शक्तिनी मदतथी विविध शारीरिक क्रियाओ जेवी के पाचन, श्वसन अने उत्सर्जन करे छे। आपणे खोराक वनस्पति अथवा प्राणी के बन्ने माथी प्राप्त करीए छीए। आपणे बधाने खोराकनी आवश्यकता तो छे ज, तो पछी आपणे आपणा देशना बधा माणसोने खोराक केवी रीते उपलब्ध करावी शकीए? खोराकनो मोटा पाये उत्पादन करवू आवश्यक छे। एक विशाळ जनसमुदायने खोराक प्राप्त करावा माटे तेनु नियमित उत्पादन, योग्य व्यवस्थापन अने वितरण आवश्यक छे। खेत पद्धतियो एग्रीकल्चरल प्रैक्टिसेस। लगभग 10,000 ईस्वीसन पूर्वे मनुष्य भटकतु जीवन जीवतो हतो। ते खोराक तेमज रहेठाणनी शोधमां समूहमां एक स्थानेथी बीजा स्थाने विचरण करतो रहेतो हतो। ते काचा फळ अने शाकभाजी खातो हतो अने तेओए खोराक माटे प्राणीओनो शिकार करवानुं शरू कर्युं। त्यार बाद खेती करी डांगर, घऊं अने अन्य खाद्य पाकोनुं उत्पादन करी शक्यो। आ प्रकारे खेतीनी शरूआत थई। ज्यारे कोई एक ज प्रकारना छोड़ने कोई स्थान पर मोटी मात्रामां उछेरवामां आवे तो तेने એટલે કે ક્રોપ કહે છે। ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલ બધા છોડ ઘઉંના છે। તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ। જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ। ભારત એક વિશાળ દેશ છે। અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે। આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે। આ વિવિધતા ઉપરાંત મોટા ભાગે પાકને બે વર્ગમાં વહેંચી શકાય, જે આ પ્રમાણે છે। એક ખરીફ પાક વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે। ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે। ડાંગર, પેડી, મકાઈ, મેઝ, સોયાબીન, મગફળી, ગ્રાઉન્ડનટ, કપાસ, કોટન વગેરે ખરીફ પાક છે। બે રવિ પાક રવિ ક્રોપ્સ શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે। તેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે। ઘઉં, વીટ, ચણા, ગ્રામ, વટાણા, પીઝ, રાઈ, મસ્ટર્ડ અને અળસી, લિનસીડ રવિ પાકના ઉદાહરણ છે। તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે। 1.2
પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ બેઝિક પ્રેક્ટિસિસ ઓફ ક્રોપ પ્રોડક્શન ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં નથી આવતી ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરવી પડે છે તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિઓ એગ્રીકલ્ચર પ્રેક્ટિસિસ કહે છે આ કાર્ય પદ્ધતિઓ નીચે આપેલ છે એક ભૂમિને તૈયાર કરવી બે રોપણી ત્રણ કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું ચાર સિંચાઈ પાંચ નિંદણથી રક્ષા છ લણણી સાત સંગ્રહ ભૂમિને તૈયાર કરવી પ્રેપરેશન ઓફ સોઇલ પાક ઉછેરતા રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે માટીને ઉલટાવવી અને પોચી બનાવવી તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે પોચી માટી શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે ઓછી માટી માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે આ સજીવો ખેડૂતના મિત્રો છે કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે તેમાં સડતા સેન્દ્રિય પદાર્થો હ્યુમસ ઉમેરે છે પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનીજ પાણી વાયુ તથા કેટલાક સજીવો જોવા મળે છે તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે આ રીતે મૃતદેહમાં જોવા મળતા કેટલાક પોષક તત્વો જમીનમાં ભળી જાય છે આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા શોષણ પામે છે કારણ કે ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે તેને ઉલટાવવાથી અને પોચી કરવાથી પોષક તત્વો યુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે માટીને ઉપર નીચે કરવાની ક્રિયાને ખેડાણ ટિલિંગ ઓર પ્લોઈંગ કહે છે આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે હળ લાકડાનું અથવા લોખંડનું બનેલ હોય છે જો માટી અત્યંત સૂકી હોય તો ખેડને અગાઉ તેને પાણી આપવાની જરૂર પણ પડી શકે છે ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ભાગ પણ હોઈ શકે છે તેને ઢેફા ક્રમ્સ કહે છે તેને એક પાટિયાની મદદથી તોડવા આવશ્યક હોય છે વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક હોય છે આ કાર્ય સમાર લેવલર દ્વારા કરવામાં આવે છે કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર મેન્યોર પણ ઉમેરવામાં આવે છે જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે એક પોઈન્ટ બે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ બેઝિક પ્રેક્ટિસિસ ઓફ ક્રોપ પ્રોડક્શન ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં નથી આવતી ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરવી પડે છે તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિઓ એગ્રીકલ્ચર પ્રેક્ટિસિસ કહે છે આ કાર્ય પદ્ધતિઓ નીચે આપેલ છે એક ભૂમિને તૈયાર કરવી બે રોપણી ત્રણ કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું
4 सिंचाई, 5 निंद्रण थी रक्षा, 6 लड़नी, 7 संग्रह। भूमि ने तैयार करवी, प्रेपरेशन ऑफ सॉइल। पाक उछेरता रोपता पहला भूमि ने तैयार करवी ते प्रथम चरण छे। खेतीना औजारो, सारा उत्पादन माटे बीज रोपता पहला माटीना अत्यंत नाना टुकड़ा करवा आवश्यक छे। आ कार्य विविध औजारोनी मददथी करवामां आवे छे। हळ, फरपियो अने कल्टीवेटर, दांती आ कार्य माटे उपयोगमां लेवाता मुख्य औजारो छे। हळ, प्लो, प्राचीन समयथी ज हळनो उपयोग जमीननी खेड़, खातर भेळववा माटे, निंदणना निकाल माटे तेमज માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો। આ ઓજાર લાકડાનો બનેલ હોય છે જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓ ઘોડા ઊંટ વગેરેની સહાયતાથી ખેંચવામાં આવે છે। તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલ હોય છે તેને ફાલ પ્લો શેર કહે છે। હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલ હોય છે જેને હળ સાફટ प्लो शाफ्ट कहे छे। तेना एक छेड़ा पर हैंडल होय छे तथा बीजो छेड़ो मोटी धरी जेवा भाग जोत बीम साथे जोड़ायल होय छे जेने बळदनी गर्दन उपर राखवामां आवे छे। एक जोड़ बळद तथा एक माणस तेने सरळताथी चलावी शके छे। आजकाल लोखंडना हळ झड़पथी लाकड़ाना हळनी जग्या लई रह्या छे। खरपियो हो आ एक सरल औजार छे जे निंदण ने दूर करवा अने जमीन ने पोची करवा माटे वपराय छे। तेमा लोखंड के लाकड़ानो लांबो डंडो आवेल होय छे। एक मजबूत पहोळी अने लोखंडनी वळेली तकती तेना एक छेड़े जोड़ायल होय छे जे ब्लेडनी माफक काम करे छे। तेनो बीजो छेड़ो प्राणीओ द्वारा खेंचवामां आवे छे। दांती कल्टीवेटर, આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટીવેટર વડે કરવામાં આવે છે। કલ્ટીવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે। વાવણી, સોઈંગ। વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે। વાવણી પહેલા सारी गुणवत्ता वाला बीज नी पसंदगी करवामा आवे छे। सारी गुणवत्ता वाला बीज स्वच्छ अने तंदुरस्त होय छे। खेडूत सारी उपज प्राप्त करवा वाला बीज ने प्राथमिकता आपे छे। एक दिवस ने मारी मम्मी ने चना ना केटलाक दाणा ने वासण मा राखी ने तेमा केटलुक पाणी उमेरता जोई। थोड़ी मिनिट पछी केटलाक बीज पाणी उपर तरवा लाग्या। મને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરવા લાગ્યા। પ્રવૃત્તિ 1.1, એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો, તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો, કેટલાક સમય સુધી રાહ જુઓ। જો કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા, જે બીજ પાણીમાં તળિયે બેસી જાય છે તે હલકા હોય છે કે ભારે? ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે એટલે તે પાણી પર તરવા લાગે છે। સારા બીજ એટલે કે સ્વસ્થ બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે। વાવણી પહેલા બીજ રોપવાના ઓજારો વિશે જાણવું આવશ્યક છે। પરંપરાગત ઓજાર, ટ્રેડિશનલ ટૂલ। પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે। બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે। આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે। વાવણીઓ, સીડ ડ્રિલ। આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ સીડ ડ્રિલ નો ઉપયોગ થાય છે। તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે, સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી
बीज माटी द्वारा ढंकायेलू रहे, तेनाथी पक्षीओ द्वारा बीज ने थतुं नुकसान अटकावी शकाय छे। सीड ड्रिल द्वारा रोपणी करवाथी समय अने मेहनत बन्ने नो बचाव थाय छे। मारी शाळा नजीक नर्सरी छे, मैं जोयू छे के छोड़ ने नानी नानी कोथळीओ मां राखेला होय छे। तेमने कोथळीओ मां केम राखेला होय छे? धान्य जेवा केटला छोड़ना बीज ने पहला नर्सरी मां उगाड़वामां आवे छे। छोड़ तैयार थई जाय त्यारे तेने मनुष्य द्वारा खेतर मां रोपवामां आवे छे। केटलाक जंगलना वृक्षो तेमज पुष्पीय वनस्पतिओने पण नर्सरी मां उगाड़वामां आवे छे। बे छोड़नी वच्चे थती गीचताने रोकवा माटे बीजनी वच्चे आवश्यक अंतर होवुं अत्यंत महत्वपूर्ण छे। एनाथी छोड़ने सूर्यनो प्रकाश, पोषक तत्वो तेमज पाणी पूरता प्रमाणमां प्राप्त थाय छे। अत्यंत गीचतापणो रोकवा माटे केटलाक छोड़ने दूर करी देवामां आवे छे। कुदरती अने कृत्रिम खातर उमेरवुं, एडिंग मेन्योर एंड फर्टिलाइजर्स, वनस्पतिना तंदुरस्त विकास माटे पोषक द्रव्य स्वरूपे जे पदार्थोने माटीमां उमेरवामां आवे छे तेने कुदरती खातर, मेन्योर अने कृत्रिम खातर फर्टिलाइजर्स कहे छे। मैं खेतरमां उगेला स्वस्थ पाकने जोयो, ज्यारे पासेना खेतरमां छोड नबळा हता। केटलाक छोड अन्य छोड़नी सरखामणीमां वधारे सारी रीते केवी रीते उगे छे? भूमि पाकने खनिज तत्वो प्रदान करे छे, जे पाकनी वृद्धि माटे आवश्यक छे। केटलाक क्षेत्रमां खेडूत खेतरमां एक पछी बीजो पाक उछेरे छे। खेतर क्यारे खाली छोड़ता नथी। कल्पना करो कि पोषक द्रव्योनुं शुं थाय छे? सतत पाकने उगाड़वाथी माटीमांथी केटलाक पोषक द्रव्यो ओछा थई जाय छे। आ क्षति पूरी करवा माटे एक खेडूत खेतरमां कुदरती खातर आपे छे। आ प्रक्रियाने खातर आपवानी क्रिया कहे छे। अयोग्य अथवा अपूरता कुदरती खातर आपवाथी छोड़ नबळा पड़ी जाय छे। कुदरती खातर एक कार्बनिक एटले के जैविक पदार्थ छे, जे वनस्पति अथवा प्राणीओना विघटनथी प्राप्त थाय छे। खेडूत वनस्पति तेमज प्राणीना नक्कामा द्रव्योने एक खाड़ामां एकठा करी तेनु विघटन थवा माटे खुल्ला छोड़ी दे छे। विघटन केटलाक सूक्ष्मजीवो द्वारा थाय छे। विघटित पदार्थने कुदरती खातरना स्वरूपे उपयोगमां लेवामां आवे छे। तमे धोरण 6 वर्मी कम्पोस्ट अथवा अळसियाना खातर तैयार करवा विशे अभ्यास करी चुक्या छो। प्रवृत्ति 1.2, मग अथवा चणाना दाणाने लईने तेने अंकुरित करो। तेमाथी एक ज आकारना सरखा प्रांकुरने पसंद करो। हवे 3 ग्लास अथवा तेना जेवा पात्र लो। तेना पर ए, बी अने सी निशानी करो। ग्लास ए मां थोड़ीक माटी लईने तेमां थोड़ूक छाणियुं खातर भेळवो। ग्लास बी मां समान मात्रामां माटी लईने तेमां थोड़ूक यूरिया उमेरो अने ग्लास सी मां थोड़ीक माटी लईने कंई पण उमेर्या वगर रहेवा दो। हवे 3 ग्लासमां समान मात्रामां पाणी उमेरीने प्रांकुरने रोपी दो अने तेने सुरक्षित स्थान पर मूकी दो। 7-10 दिवस पछी तेनी वृद्धिनो अभ्यास करो। शुं 3 ग्लासमां छोड़नी वृद्धिनी मात्रा एक समान छे? कया ग्लासमां छोड़नी वृद्धि सारी छे? कया ग्लासमां छोड़नी वृद्धि सौथी झड़पी छे? कृत्रिम खातर एवा रासायणिक पदार्थ छे जे विशेष पोषक द्रव्योथी समृद्ध होय छे। તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે? કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ છે. તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. परंतु कृत्रिम खातरना अत्यंत वधारे उपयोगथी जमीननी फलद्रुपतामां घटाडो थाय छे। ते
જલ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે। એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, અથવા બે વખત પાક લો, તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ। કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જલ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે, તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે। જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી। તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરથી ઉછેર કરવામાં આવે છે। પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા। તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી। ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે તે શિંબી કુળની વનસ્પતિના મૂળને મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે। તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। કોષ્ટક 1.1 કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત। ક્રમ: કૃત્રિમ ખાતર, કુદરતી ખાતર। 1. કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે। કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે, જે છાણ, માનવના નક્કામાં પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે। 2. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે। 3. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો હ્યુમસ પ્રાપ્ત થાય છે। 4. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે। કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે। કોષ્ટક 1.1માં કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો ભેદ દર્શાવવામાં આવ્યો છે। કુદરતી ખાતરના ફાયદા: એડવાન્ટેજીસ ઓફ મેન્યોર। જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, જેના મુખ્ય કારણ તેનાથી જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય છે। તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે। તે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે, જમીનના બંધારણમાં સુધારો કરે છે। સિંચાઈ, ઇરિગેશન: જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે। વનસ્પતિના ફૂલ, ફળ તથા બીજની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે। વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, જેની સાથે ખનીજો અને ખાતરોનું પણ શોષણ થાય છે। વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે। પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી। પાણીમાં ઓગળેલા ખનીજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે। તે પાકને ઠંડી એટલે કે હિમ તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે। સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે। સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે। સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે। ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે, શા માટે એવું હોય છે? જો જમીન તેમજ પરણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું હોઈ શકે છે? આ વર્ષે પાણી આપતા સમયે હું વધારે સતર્ક રહ્યો છું, ગયા ઉનાળામાં મારા છોડ સુકાઈને મરી ગયા હતા। સિંચાઈના સ્ત્રોત:
सोर्सेस ऑफ इरिगेशन, कुआओ, बोर कुआओ, तालाबों, सरोवर, नदियों, बंध के डैम तेमज नहरों सिंचाई ना स्रोत छे। सिंचाई नी परंपरागत रीतो ट्रेडिशनल मेथड्स ऑफ इरिगेशन, कुआओ, सरोवरों तेमज नहरों मा उपलब्ध पानी ने खेतर मा पहुंचाड़वानी रीतो जुदा जुदा क्षेत्रों मा जुदी जुदी होय छे। ढोर अथवा मजूर आ क्रियाविधि मा उपयोग मा लेवामा आवे छे, अर्थात आ रीतो सस्ती छे परंतु ओछी कार्यक्षम छे। विभिन्न रीतो नीचे मुजब छे। एक, मोट गरगड़ी युक्त व्यवस्था। बे, चेन पंप। त्रण, ढेकली। चार, रहेट उच्चालन नो प्रकार। पानी ने ऊपर खेंचवा माटे सामान्य रीते पंप नो उपयोग करवामा आवे छे। पंप चलाववा माटे डीजल, बायोगैस, विद्युत ऊर्जा तेमज सौर ऊर्जा नो उपयोग करवामा आवे छे। आधुनिक सिंचाई पद्धतियों, मॉडर्न मेथड्स ऑफ इरिगेशन। सिंचाई नी आधुनिक पद्धतियों द्वारा आपेल पानी नो करकसर पूर्ण उपयोग करी शकीए छीए। मुख्य पद्धतियों नीचे मुजब छे। एक, फुवारा पद्धति, स्प्रिंकलर सिस्टम। आ पद्धति नो उपयोग असमतल भूमि माटे करवामा आवे छे, ज्यां पानी ओछी मात्रामा हाजर होय छे। काटखूणे पाइपलाइन ना ऊपरी छेड़ा पर फरती नोजलो लगाड़वामा आवेल छे। आ पाइप निश्चित अंतरे मुख्य पाइप साथे जोड़ायल होय छे। ज्यारे पंप नी मदद थी पण पाणी मुख्य पाइप मां पहुंचाड़वामां आवे छे, त्यारे ते फरती नोजल मांथी बहार निकले छे। एनो छंटकाव छोड़ ऊपर एवी रीते थाय छे जेम के वरसाद पड़तो होय। फुवारा पद्धति रेताळ जमीन माटे खूब उपयोगी छे। बे, टपक पद्धति, ड्रिप सिस्टम। आ पद्धति वडे पाणी टीपे टीपे छोड़ना मूळमां पड़े छे, आथी तेने टपक पद्धति कहे छे। फळ आपती वनस्पतिना बगीचा तेमज वृक्षोने पाणी आपवानी आ सर्वोत्तम पद्धति छे। आनाथी छोड़ने टीपे टीपे पाणी प्राप्त थाय छे। आ पद्धतिमां पाणीनो व्यय थतो नथी, एटले आ पद्धति पाणीनी अछतवाळा विस्तारोमां एक वरदान समान छे। નિંદણથી રક્ષણ, પ્રોટેક્શન ફ્રોમ વીડ્સ। બુજોને પહેલી નજીકના ઘઉંના ખેતરમાં ગયા અને તેઓએ જોયું કે ખેતરમાં પાકની સાથે કેટલાક અન્ય છોડ પણ ઉગ્યા હતા। જો આ અન્ય છોડ કોઈ વિશેષ ઉદ્દેશથી ઉછેરવામાં આવ્યા છે? ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક કે બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે। આવા અનૈચ્છિક કે બિનજરૂરી છોડને નિંદણ વીડ્સ કહે છે। નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ વીડિંગ કહે છે। નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે। કેટલાક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ ઉભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે। નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂત વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે। પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયતા મળે છે। એનાથી નિંદણ સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે। નિંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને તે પહેલા જ નિંદણને દૂર કરવું એ યોગ્ય છે। સમયાંતરે નિંદણને જમીન નજીકથી કાપવામાં કે મૂળ સહિત જાતે જ ઉખાડવામાં આવે છે। આ કાર્ય ખુરપી અથવા વાવણિયા સીડ ડ્રિલની મદદથી કરવામાં આવે છે। નિંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે જેને નિંદણનાશક વીડિસાઇડ્સ કહે છે, જેમ કે ટુ ઓરડી। ખેતરમાં નિંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે જેનાથી નિંદણ નાશ પામે છે પરંતુ પાકને નુકસાન થતું નથી। નિંદણનાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે।
શું નિંદણ નાશકની અસર તેનો છંટકાવ કરનાર વ્યક્તિ પર પણ થાય છે? જેમ કે આગળ જણાવવામાં આવ્યું છે કે નિંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નિંદણ નાશકનો છંટકાવ કરવામાં આવે છે. નિંદણ નાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે, એટલે તેણે આ રસાયણોનો ઉપયોગ ખૂબ જ સાવધાની પૂર્વક કરવો જોઈએ. છંટકાવ કરતી વખતે પોતાનું મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ. લણણી હાર્વેસ્ટિંગ. પાકની લણણી એક અગત્યનું કામ છે. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે અથવા તેને જમીનથી નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે. એક અનાજ પાકને પરિપક્વ થતા 3-4 મહિના લાગે છે. આપણા દેશમાં દાંતરડા સિકલની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે. કાપવામાં આવેલ પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે તેને થ્રેશિંગ કહે છે. આ બંને કાર્ય કમ્બાઈન મશીન દ્વારા કરવામાં આવે છે, જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. લણણી બાદ છોડના ઠૂંટા ક્યારેક ખેતરમાં જ રહી જાય છે, જેને ખેડૂત આગ લગાડી દે છે. પહેલી આ ટુકડાઓને ખેતરમાં સળગાવવાથી ચિંતિત છે. તે જાણે છે કે તેના લીધે પ્રદૂષણ થાય છે, તેનાથી ખેતરમાં રહેલ પાકને આગ લાગવાનો પણ ખતરો છે. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપણવા વિનોઇંગ જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. તમે આના વિશે ધોરણ 6માં અભ્યાસ કરી ચૂક્યા છો. લણણી ઉત્સવો. 3-4 મહિનાના અથાગ પરિશ્રમ પછી લણણી ઉત્સવનો સમય આવે છે. ઉભા પાકનું સુવર્ણ દ્રશ્ય ખેડૂતના હૃદયમાં ઉલ્લાસ તેમજ સારા સમયનો ભાવ સંચાર કરે છે. આ સમય થોડાક આરામ કરવાનો તથા ખુશી મનાવવાનો હોય છે, કારણ કે આગળની ઋતુના પ્રયત્નનું ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ ભારતના બધા જ ભાગોમાં લણણીનો સમય હર્ષોલ્લાસ તેમજ ખુશીનો હોય છે. પુરુષ તેમજ મહિલાઓ બધા ભેગા મળીને આ ઉત્સવ ઉજવે છે. લણણી ઋતુની સાથે કેટલાક વિશેષ ઉત્સવ જેમ કે પોંગલ, બૈશાખી, હોળી, દિવાળી, નાબન્ય તેમજ બિહુ જોડાયેલા હોય છે. સંગ્રહ સ્ટોરેજ. ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત રાખવો પડશે. જો તાજા કાપેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તેની બગડવાની અથવા સૂક્ષ્મ જીવો દ્વારા નષ્ટ થવાની તથા બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના વધી જાય છે. અર્થાત સંગ્રહની પહેલા બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે, જેનાથી તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે, જેથી તેને કીટકો, ઉપદ્રવો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થઈ જાય છે. ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ, ધાતુ કે મેટલના મોટા પીપડાઓ તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાઇલોમાં, એટલે કે ધાતુના ઊંચા પાત્રોમાં કે ભૂગર્ભમાં અથવા કોઠારમાં કરવામાં આવે છે, જેથી તેનું ઉંદરો અને કીટકો જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય છે. લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે. મોટા સંગ્રહગૃહ સ્ટોરેજમાં અનાજને ઉપદ્રવો તેમજ સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે. મેં મારી મમ્મીને લોખંડના પીપમાં રાખેલા અનાજમાં લીમડાના સૂકવેલા પાન મુકતી જોઈ છે. મને આશ્ચર્ય થયું, આવું કેમ? પ્રાણીઓ દ્વારા ખોરાક. ફૂડ ફ્રોમ એનિમલ્સ.
प्रवृत्ति 1.3 तमारी नोटबुक में नीचे आपेल कोष्टक बनावो अने तेने पूर्ण करो। क्रम खोराक स्त्रोत 1 दूध गाय भैंस बकरी ऊंटड़ी 2 3 4 आ कोष्टक ने पूर्ण कर्या बाद 3 4 आ कोष्टक ने पूर्ण कर्या बाद तमे जोयू हशे के वनस्पतियोनी जेम प्राणियों पण आपणने विभिन्न प्रकारना खोराक पदार्थ प्रदान करे छे। समुद्रना तटीय क्षेत्रों में रहता लोको मुख्य आहार तरीके माछलीनो उपयोग करे छे। अगाउना धोरणमां वनस्पतिओमांथी प्राप्त थता खाद्य पदार्थों विषे तमे अभ्यास करी चुक्या छो। आपणे अत्यारे अभ्यास कर्यो के पाक उत्पादनना विविध तबक्का होय छे, बीजनी पसंदगी रोपणी वगैरे। तेवी ज रीते घरमां अथवा खेतरमां राखवामां आवता पालतू प्राणीओने योग्य खोराक रहेठाण तेमज तेनी देखरेख पण अति आवश्यक होय छे। ज्यारे आने मोटा पाया पर करवामां आवे छे त्यारे तेने पशुपालन एटले के एनिमल हस्बेंड्री कहे छे। तंदुरस्ती माटे माछली एक सारो खोराक छे। आपणे कॉड लीवर ऑयल माछलीमांथी मेळवीए छीए जेमां विटामिन डी વધારે માત્રામાં હોય છે।